નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ અને આપણું ચેપ્ટર છે ઇલેવન. એની અંદર આપણે 11.5 નો દાખલા નંબર 3 જોઈ રહ્યા છે. શું કહે છે તમને? કૌંસમાં અલગ અલગ કિંમતો આપી છે, એમાંથી કઈ કિંમત છે શોધી બતાવો અને કઈ નથી એ પણ આપણે શોધવાની છે. તો સૌથી પહેલી અહીંયા આપણે એમ એમ ની અહીંયા કિંમતો અલગ અલગ આપેલી છે, બરાબર. એમ બરાબર 10 રહેતા પહેલી કિંમત કેટલી છે? 10. ચાલો આપણે સમીકરણ ડાબા ડાબા બરાબર 5 એમ છે, આ ડાબી બાજુ અને આ જમણી બાજુ, ડાબી બાજુ 5 એમ છે. ચાલો એમની કિંમત કેટલી લેવાની છે? 10. તો કેટલી મળે આપણને? 10 પંચા 50 ઇઝ નોટ ઇક્વલ ટુ 60, બરાબર. બંને સમાન નથી. ચલો બીજા આપણે લઈએ, એમ બરાબર 5 લેતા. ચલો ડાબી બાજુ આપણે કહી છે ડાબા બરાબર 5 એમ, એમ ની જગ્યાએ આપણે કેટલા લેવાના? 5. ચલો પાયું પાયું 25 ઇઝ નોટ ઇક્વલ ટુ 60, એટલે ડાબા બરાબર જમણી બાજુ નથી. ત્રીજી કિંમત આપણે લઈશું એમ બરાબર 12 લેતા. આપણું સમીકરણ ની ડાબી બાજુ છે 5 એમ. ચલો 5 એમ માં આપણે 12 લઈએ છીએ, 12 પંચા 60 આ ડાબી બાજુ છે અને જમણી બાજુ પણ 60 છે, એટલે કે ડાબા બરાબર જબા, બરાબર. તો આ ઉકેલ છે? ઉકેલ નથી, ઉકેલ નથી. અને છેલ્લી લેવાની છે એમ બરાબર 15 લેતા. આપણે ડાબી બાજુ કઈ છે? 5 એમ, એમાં આપણે 15 મૂકીએ, 15 પંચા 75 ઇઝ નોટ ઇક્વલ ટુ 60, ઉકેલ નથી. તો આપણે એમ ની દરેક અલગ અલગ કિંમતને લીધી અને ડાબી બાજુ મૂકી અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને મળી, કયો ઉકેલ છે કયો નથી આપણે દરેક વખતે અલગ અલગ કિંમત મૂકી અને તપાસી. હવે આપણે જોઈએ પી માઇનસ 5, એ આપણી ડાબી બાજુ છે, આપણી જમણી બાજુ છે. અલગ અલગ ઉકેલ આપે છે 0, 10, 5 અને -5. તો અહીંયા આપણે ચલ કયો આપે છે? પી બરાબર 0 લેતા. તો ડાબી બાજુ છે આપણને પી માઇનસ 5, એટલે 0 - 5 એટલે કે -5 આપણને મળે ઇઝ નોટ ઇક્વલ ટુ 5, તો ઉકેલ નથી. ચલો બીજી લઈએ, પી ની કિંમત કેટલી લઈશું આપણે? 10 લઈશું. પી બરાબર 10 લેતા. હવે ડાબી બાજુ કઈ છે? પી માઇનસ 5, ડાબા બરાબર પી માઇનસ 5. ચલો 10 - 5 એટલે કે 5 મળ્યા. ડાબી બાજુ 5 છે અને જમણી બાજુ આપણને 5 મળી, તો ડાબા બરાબર જબા, એટલે કે ઉકેલ છે. ચલો આપણે ત્રીજી રકમ લઈશું, પી બરાબર 5 લેતા. ડાબી બાજુ આપણે કઈ છે? પી માઇનસ 5, તો 5 - 5 બરાબર 0. ડાબી બાજુ 0 મળી અને જમણી બાજુ 5 છે, એટલે બંને સમાન નથી, એટલે કે ઉકેલ નથી. અને હવે ચોથી કિંમત છે આપણી પી બરાબર -5 લેતા, બરાબર. તો આપણી ડાબી બાજુ છે પી -5, -5 - -5, -5 + એટલે 5 - 5 = 10 અને નિશાની સમાન, એટલે આ ડાબી બાજુ મળી અને જમણી બાજુ 5 છે, બંને સમાન નથી, માટે ઉકેલ નથી. હવે આપણે ત્રીજો જોઈએ. અહીંયા આપણો ચલ એન છે અને એન ની અલગ અલગ કિંમતો આપી છે 12, 8, 20 અને 0. તો સૌથી પહેલી કિંમત એન બરાબર 12 લેતા. ચલો હવે આપણે ડાબી બાજુ કઈ છે? એન વત્તા 12, તો ડાબા બરાબર એન વત્તા 12. ચલમાં એન બરાબર આપણે કેટલા લેવાના છે? 12. 12 વત્તા
बार कितना था है 24 आ શું મળ્યું ડાબી બાજુ પણ જમણી બાજુ શું છે આપણી 20 તો બંને સમાન નથી એટલે કે ઉકેલ નથી બરાબર હવે આપણે સેકન્ડ નંબર ઉપર જઈશું n બરાબર કેટલા લઈશું હવે 8 લેતા હવે આપણે જોવાનું છે આપણી ડાબી સાઈડ છે n વત્તા 12 ચલો એની જગ્યાએ આપણે કેટલા લેવાના છે 8 8 વત્તા આપણે ડાબી બાજુ મળી છે જમણી બાજુ પણ આપણી 20 જ છે એટલે કે ડાબા બરાબર જબા ઉકેલ છે આપણે મળ્યું બરાબર ચલો ત્રીજી વાર લઈશું આપણે n બરાબર 20 લેતા હવે આપણે જોઈએ ડાબી બાજુ આપણી n વત્તા 12 n ની જગ્યાએ 20 મૂકીએ એટલે આપણે ડાબી બાજુ મળે 32 પણ આપણી જમણી બાજુ તો 20 છે બંને સમાન નથી એટલે કે ઉકેલ નથી હવે આપણે જોઈએ ચોથું n બરાબર 0 લેતા ચલો આપણે ડાબી બાજુમાં n ની જગ્યાએ આપણે 0 મૂકવાના છે n વત્તા 12 એ 0 વત્તા 12 એટલે કે 12 હવે આપણે ડાબી બાજુ 12 મળી અને જમણી બાજુ 20 છે બંને સમાન નથી એટલે કે ઉકેલ નથી હવે આપણે આ દાખલાના ફક્ત 3 દાખલા જોયા આજે આપણે બીજા 3 જોવાના છે જોઈએ આગળ 3 દાખલા 14 દાખલો અહીંયા આપણે 14 દાખલામાં ચલ જોઈએ તો q છેદમાં 2 છે ચલ આપણો ક્યુ છે આ ડાબી બાજુ છે અને બરાબર ની કેવી બાજુ એટલે કે જમણી બાજુ આ જમણો હાથ છે જમણી બાજુ ડાબો હાથ છે ડાબી બાજુ અલગ અલગ કિંમત આપી છે 7, 2, 10 અને 14 ચલો સૌથી પહેલા એક નંબરમાં ક્યુ બરાબર 7 લેતા ડાબી બાજુ આપણે કહી છે ક્યુ બાય 2 બરાબર એટલે કે 7/2 આ ડાબી બાજુ મળી અને જમણી બાજુ 7 છે એટલે બંને સરખી નથી તો ઉકેલ નથી હવે આપણે જોઈએ બીજા નંબરમાં q બરાબર કેટલા લેશું હવે 2 લેતા ચલો આપણે ડાબી બાજુ આપણે લઈશું q / 2 q ની જગ્યાએ 2 મૂક્યા નીચે 2 બંને ઉડી જાય એટલે આપણને ડાબી બાજુ મળી 1 અને આપણી જમણી બાજુ છે 7 એટલે કે બંને સમાન નથી એટલે આપણે ત્યાં શું લખીશું ઉકેલ નથી બરાબર હવે ત્રીજું લઈએ આપણે q બરાબર 10 લેતા ચલો હવે આપણે ડાબી બાજુ લઈશું q / 2 q ની કિંમત કેટલી મૂકીશું 10 10/2 એટલે આપણને મળ્યા 5 ડાબી બાજુ 5 અને જમણી બાજુ 7 સમાન નથી શું લખીશું ઉકેલ નથી ચલો આપણે ચોથો q બરાબર 14 લેતા ડાબી બાજુ કેટલી છે q / 2 એટલે કે q ની જગ્યાએ આપણે 14 મૂક્યા / 2 કેટલા મળ્યા 7 આ ડાબી બાજુ મળી જમણી બાજુ પણ 7 છે માટે ડાબા બરાબર જબા એટલે કે ઉકેલ છે જે અલગ અલગ કિંમતો છે એમાંનો એક સંખ્યા એવી છે કે જેનાથી આપણને ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળે છે પાંચમો દાખલો જોઈએ અહીંયા ચલ આપણને r આપેલું છે આપણી ડાબી બાજુ છે અને જમણી બાજુ આપણને 0 મળવી જોઈએ અલગ અલગ ઉકેલો છે 4 - 4 8 ને જે ચલો આપણે લઈશું પહેલામાં r બરાબર કેટલા લઈશું 4 લેતા ડાબી બાજુ આપણને કેટલી છે r - 4 ચલો આની જગ્યાએ કેટલા લેવાના છે 4 4 - 4 = 0 અને જમણી બાજુ પણ 0 છે એટલે કે ડાબા અને જબા આપણને કેવા મળ્યા સરખા તો માટે ઉકેલ છે ચલો બીજું r બરાબર આપણે કેટલા લઈશું -4 લેતા ડાબી બાજુ લઈશું આપણે કઈ છે ડાબી બાજુ 4
r माइनस चार, r की जगह माइनस चार माइनस चार, माइनस चार माइनस चार माइनस आठ इज नॉट इक्वल टू जीरो, એટલે કે ઉકેલ નથી. ત્રીજામાં આપણે r ની કિંમત લઈશું આઠ. હવે આપણે હવે ડાબી બાજુ કઈ લઈશું r માઇનસ ચાર, r માં કેટલા મૂકીશું આઠ, આઠ માઇનસ ચાર બરાબર ચાર. ડાબી બાજુ ચાર મળી, જમણી બાજુ જીરો છે, ઇઝ નોટ ઇક્વલ, બંને સમાન નથી, એટલે કે ઉકેલ નથી. ચોથી રકમ લઈશું આર બરાબર શૂન્ય. ચલો હવે આપણે ફરીથી આપણે ડાબી બાજુ આર માઇનસ ચાર, જીરો માઇનસ ચાર એટલે કે માઇનસ ચાર, આ શું છે ડાબી બાજુ, જમણી બાજુ કેટલી છે જીરો, એટલે કે ઉકેલ નથી. ચલો અહીંયા તો પાંચમો દાખલો પણ પૂરો થયો. હવે આપણે દાખલા નંબર છઠ્ઠો એ જોઈએ. અહીંયા આપણો ચલ છે એક્સ બરાબર, x ની અલગ અલગ કિંમત આપી છે માઇનસ બે જીરો બે ને ચાર. ચલો આપણે ડાબી બાજુ છે x વત્તા ચાર ને જમણી બાજુ છે બે, તો આપણે પહેલી રકમ લઈશું x બરાબર માઇનસ બે લેતા બરાબર. ડાબી બાજુ લખી દઈશું, કઈ છે ડાબી બાજુ x વત્તા ચાર માઇનસ બે વત્તા ચાર. એક સંખ્યા ઋણ છે એક સંખ્યા ધન છે, એટલે કે બાદ બાકી થાય, બાદ બાકી થાય, મોટી સંખ્યા પ્લસ એટલે પ્લસ. આ ડાબી બાજુ છે અને જમણી બાજુ પણ, એટલે કે ડાબા બરાબર જબા, ઉકેલ છે. ચલો બીજી લઈશું એક્સ બરાબર જીરો લેતા, આપણે ડાબી બાજુ લખી દઈશું એક્સ વત્તા ચાર, એટલે કે જીરો વત્તા ચાર અને ડાબી બાજુ મૂડી ચાર, જમણી બાજુ છે બે, બંને સમાન નથી, ઉકેલ નથી. ચલો હવે ત્રીજી લઈશું આર બરાબર બે લેતા, હવે લઈશું ડાબી બાજુ આપણી એક્સ વત્તા ચાર, એટલે કે બે વત્તા ચાર ને મળ્યા છ, જમણી બાજુ છે બે, બંને સમાન નથી, ઉકેલ નથી. ચલો ચોથી લઈશું આપણે એક્સ બરાબર ચાર, હવે આપણે ડાબી બાજુમાં એક્સ ની કિંમત ચાર મૂકવાની છે, તો ચાર વત્તા ચાર એટલે કે આઠ મળી આપણી ડાબી બાજુ, જમણી બાજુ બે છે, બંને સમાન નથી, એટલે કે ઉકેલ મળ્યો નથી બરાબર. તો અહીંયા આપણો દાખલા નંબર જે બે હતો એ પૂરો થયો, એના છ દાખલા પૂરા થયા.